73મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે લીંબડી તાલુકાના ઉમેદપુર ગામે કાર્યક્રમ યોજવામાં આવ્યો. હાલ જ્યારે 73મો વન મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે લીંબડી તાલુકાના ઉમેદપુર ગામે વૃક્ષારોપણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ લીંબડી તાલુકાના જાંબુ ગામના વતની જુસ્સફભાઈ જીવાણીનું ગત તારીખ 7/6 રોજ ઉકાસી વીજળી પડવાથી અવસાન થયું હતું. ત્યારે આ કિસ્સામાં ઉપરોક્ત વ્યક્તિને SDRFની યોજના અંતર્ગત 4 લાખની સહાયનો ચેક તેમના પિતા અલારખભાઈ જીવાણીને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 73મા વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, લીંબડી તાલુકા પંચાયતના કૃષ્ણસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ તેમજ સાયલા ભાજપના પ્રભારી રાજભા ઝાલા, લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ દશરથસિંહ ઝાલા તથા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ઉમેદપર ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના સમાજના આગેવાનો તેમજ સ્કૂલના શિક્ષકો અને કાર્યકરો સહિત લીંબડી ફોરેસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને એ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ સારું શુદ્ધ હશે તો એ આપણા માટે, બધા માટે સારું સ્વસ્થ શરીર પણ રહેશે. આપણે પણ કંઈક આપ્યું હશે, આપણા પરિવારને પણ કંઈક આપ્યું હશે, તો આપણો પરિવાર પણ લાંબો સમય સુધી અહીંયા એનો વિતાવી શકશે. આ પર્યાવરણમાં વૃક્ષોનું મોટું મહત્વ છે. વધારે વધારે વૃક્ષો વવાય તો વરસાદ એના આધારે આવતો હોય છે. તો વરસાદ અને પર્યાવરણ એકબીજાના પૂરક છે. આજે પર્યાવરણ, વન અને પર્યાવરણ, તો એનું જતન કરવા માટે અમે રાજ્ય સરકાર પ્રયત્નો કરે છે. આ પ્રયત્નો સફળ થયા છે અને અનેક વર્ષો વર્ષ અમે વૃક્ષો વાવતા જઈએ છીએ અને દરેક ક્ષેત્રમાં એનું પરિણામ મળે છે. અને એના ભાગરૂપે સાથે સાથે લીંબડી વિસ્તારના, એટલે કે મારા વિસ્તારમાં અમારે જાંબુ ગામ છે, ત્યાંના આમ તો 7-8 આપણા વીજળીના કારણે એમનું અપમૃત્યુ થયું છે અને આપણે અકસ્માત થયો હતો. એ અકસ્માતના કારણે રાજ્ય સરકાર કેટલી ગતિના કારણે એક માનવતાભર્યું પગલું, મને કહેવાનું મન સરકારમાં મંત્રી છું એટલે નહીં, પણ અનેક સરકારો કે અનેક બાબતો છે એમાં આપણે જોતા હતા. હમણાં જ એક અમારે આજે જે 4 લાખનો ચેક આપ્યો એમનું PM નહોતું, પણ એક માનવતાની દ્રષ્ટિએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી, સરકારમાં રજૂઆત થઈને સરકારે એમ કંઈક ભાઈ આ કરવા જેવું લાગે છે. તો દરેકના અભિપ્રાય, દરેક ડેલિગેટ, સરપંચ, ગ્રામજનો કે ભાઈ આ ઘટના બરોબર બની છે તો એનું પંચનામું છે. સરકારનું નાણું છે, પબ્લિકને આપવાનું હોય તો એ પણ તાત્કાલિક નિર્ણય લઈને મને લાગે છે 7-8 આવા આપણા બનાવો બન્યા. એ બધાને રાજ્ય સરકારે અને એમાંય ખાસ કરીને મહેસૂલ વિભાગે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એને કરીને બહુ સ્પીડમાં આપણા દરેક લોકોને ચેક આપ્યા છે, પરિવારને દુઃખમાં ભાગીદાર બન્યા છે. અહીંયા વિશેષ બધા જ ડેલિગેટો, ગ્રામજનો, ઉમેદપુર ગામ છે, સપ્તિલુ ગામ છે, આ ગામ આજે પણ આ વૃક્ષાવરણ અહીંયા શરૂ કર્યું છે. દરેક તાલુકાના આગેવાનો પણ વૃક્ષ લેવાના છે, વવડાવવાના છે અને બધા સાથે મળીને વૃક્ષ વાવે એવું તમારા માધ્યમથી હું આજે અપીલ કરું છું મારા વિસ્તારમાં અને જનરલ પણ, કારણ કે આખા વિસ્તારમાં બધાએ સાથે જોડાય, દરેક સંસ્થાઓ જોડાય, ત્યારે આપણે વન વિભાગનું કામ અને વૃક્ષો આપણે વાવીએ છીએ. આપ સૌનો આભાર.